વેલકમ બેક. હવે આગળ વાત કરીએ ભાવનગરમાં પડેલા કમોસમી વરસાદના કારણે કપાસ, મગફળી અને જુવાર જેવા પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. મહામહેનતે પકવાયેલા ખરીફ પાકને પડેલા કમોસમી વરસાદના કારણે નુકસાન થયું. ખેડૂતોનું કહેવું છે કે સરકાર તત્કાળ વીમો ચૂકવશે નહીં તો ખેડૂતોને મરવાનો વારો આવશે. સરકારને પાક વીમો ચૂકવવાની અરજી પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. પડ્યો થી કપાસને ભારે નુકસાન થયું છે. કોઈ જાતનો સાવ પાક નિષ્ફળ જ ગયો છે. નથી કોઈ કપા વીણવા જાવ પણ કપો ફરસાઈને સાવ આડો જ પડી ગયેલો છે. કોઈ જાતનું કોઈ પાક આવે એમ જ નથી. એટલે સરકારને નમ્ર વિનંતી છે કે 100% પ્રીમિયમ કાપ્યું છે તો 100% વીમો આપવો પડે અને આપવો જ પડશે એવું હું સરકારશ્રીને જાણ કરવા માંગુ છું. પાક બધો નિષ્ફળ ગયો છે. કપાસ વીણવાનો થઈ રહ્યો હતો તૈયાર પણ પલળી ગયો છે અને કપાસ નાશ પામ્યો છે પાક અમારો. એટલે અમારા પ્રીમિયમ ફરજિયાત લીધા છે તો પ્રીમિયમના હિસાબે અમને વીમો પાકવો જોઈએ અને વળતર મળવું જોઈએ. નહીં ખેડૂતો બધા બરબાદ થઈ જશે. ખેડૂતોને અનેક પ્રશ્નો ઉભા થયા. સતત વરસાદને કારણે પાકની નિષ્ફળતા રહી અને આ વિસ્તારમાં 100-100% કપાસ પાક થાય છે. કપાસ પાકના ફૂલોમાં પાણી ભરાવાથી, ઝીંડવામાં જીવાત આવવાથી પાક નિષ્ફળ ગયો અને ખેડૂતોની મહેનત માથે પડી. આ પરિસ્થિતિમાં આ ચાલુ વર્ષે ખરેખર ખેડૂતોને વીમાનું પૂરેપૂરું વળતર મળવું જોઈએ જેથી ખેડૂતો પોતાનું આ નુકસાની સહન કરી શકે. નકર ખેડૂત સતત પોતાની દીધેલી લોન અને દેવામાં ડૂબી જશે. આ પરિસ્થિતિને અનુલક્ષી ખેડૂતોને વિશેષ વરસાદની જે નુકસાની છે એનું વળતર મળે અને વીમા કંપની પૂરેપૂરી નુકસાની ચૂકવે એવી ખેડૂતોની લાગણી છે. સિંગ અત્યારે છે એ બગડી ગઈ છે. પાંદડું પણ સારું લઈ જાય કામ આવે એવું નથી. ઢોરને ખાય એવું નથી. સિંગ પણ અત્યારે અને વીણવાની હતી જે અંદર તૂટી ગઈ હોય જમીનમાં એ તૂટી ગઈ હતી એ પણ વીણવાની છે. 1.5 ઇંચ વરસાદના હિસાબે અમારી સિંગ અને બધું હાલમાં નષ્ટ થઈ ગયું છે અને ફૂગી વળી ગઈ છે. તો હવે આ કોઈ પણ પ્રકારનું અમને કામ આવે એવું નથી. હવે સિંગ વીણવા બેસી તો સુકાય ત્યારે વીણવા જાય તો સિંગ ઉગી જશે એટલે અમારે બધું નષ્ટ થઈ ગયું છે. તો અમને સરકાર પાસે માંગ છે કે અમને તાત્કાલિક વીમો ચૂકવે. અમારું પ્રીમિયમ તો ઉધારી લીધું છે, કાપી લીધું છે. તો હવે પછી અમે વીમો અમારું વીમાની પોલિસી શું છે કે હુંથી અમને કોઈ કહેતું નથી. વીમા માટે ફોન કરીએ તો કોઈ લાગતા નથી. તો અમને તાત્કાલિક વીમો ચૂકવે એવી અમારી સરકાર પાસે અપેક્ષા છે.